મોદીને સંભળાય છે લોકશાહીનો સાર અને પ્રજ્ઞાચક્ષુને સૂજે છે મતદાન મથકનો રાહ. 5 થી 6 વર્ષની નાની વયે જ દ્રષ્ટિ ગુમાવનાર અને મતદાનની પવિત્ર ફરજથી ક્યારેય અળગા ન રહેનાર બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના મદદનીશ પ્રોફેસર સુશ્રી રિદ્ધિબેન સોની કહે છે કે રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થવા માટે મતદાન કરવું ખૂબ જ આવશ્યક છે. તનથી અશક્ત પણ મનથી સશક્ત લોકશાહીના સૈનિકો મતદાન કરીને વિશ્વની સૌથી મોટી લોકશાહીને મજબૂત બનાવવાના સંકલ્પબદ્ધ નર્મદા જિલ્લામાં મૂકબધિરો પ્રજ્ઞાચક્ષુઓ સહિતના દિવ્યાંગો કરશે મતાધિકારનો આદર. મતદાન કરવા સૌ બન્યા છે તત્પર. નર્મદા જિલ્લાના મૂકબધિર પ્રજ્ઞાચક્ષુ સહિતના દિવ્યાંગ મતદારોમાં ભલે શિક્ષણનું પ્રમાણ કદાચ ઓછું હશે પણ લોકશાહીમાં તેમની શ્રદ્ધા અટૂટ છે અને મતદાન માટેની ફરજ પરસ્તી પ્રેરક છે. સ્વસ્થ અને તંદુરસ્ત વ્યક્તિની જેમ સરળતાથી તેઓ મતદાન કરી શકતા નથી પણ અગવડો અડચણો વેઠીને પણ મતદાન કરવાની તેમની ધગશ મતદાન મથક સુધી લઈ જાય છે અને ટેકન લાકડી કે સહાયકની મદદથી મતદાન કરીને તેઓ લોકશાહીને જાણે કે વિકલાંગથી બચાવે છે. આમ તનથી અશક્ત પણ મનથી સશક્ત લોકશાહીના સૈનિકો મતદાન કરીને વિશ્વની સૌથી મોટી લોકશાહીને મજબૂત બનાવવાના સંકલ્પબદ્ધ છે. અમદાવાદના રહીશ અને હાલ રાજપીપળાની બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીમાં મદદનીશ પ્રોફેસર તરીકે સેવા આપી રહેલા સુશ્રી રિદ્ધિબેન જયેશભાઈ સોનીને માત્ર 5 થી 6 વર્ષની નાની વયે જ કેન્સર થતાં જ તેમણે બંને આંખો ગુમાવી પડી હતી, પરંતુ તેમનું મનોબળ ખૂબ જ મજબૂત છે. તેઓ કહે છે કે દ્રષ્ટિ ગુમાવ્યા બાદ પણ મતદાનની પવિત્ર ફરજથી હું ક્યારેય અળગી રહી નથી. રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થવા માટે મતદાન કરવું ખૂબ જ આવશ્યક હોવાની સાથે જ તમામને મતદાન કરવાનો તેમણે પ્રેરક સંદેશ આપ્યો છે. મૂળ રાજસ્થાન રાજ્યના વતની પરંતુ હાલ છેલ્લા 15 વર્ષથી વાંદરિયા ગામમાં આવેલ શ્રી વશિષ્ઠ આશ્રમમાં રહેતા અને સંન્યાસી જીવન વિતાવી રહેલા 50 વર્ષીય સંતશ્રી બાવાજી ધર્માનંદ આત્માનંદજી કહે છે કે હું જન્મથી જ એક પગે દિવ્યાંગ છું, પરંતુ લોકશાહીને મજબૂત કરવા માટે મેં દર વખતે ચૂંટણીમાં મતદાન કર્યું છે અને મતદાન કરવું એ આપણી ફરજ પણ છે. તેની સાથે સાથે જ તેમણે નાગરિક બંધુઓને અવશ્ય મતદાન કરવાની હિમાયત કરી છે. કલીમ મકવાણા ગામના જન્મથી જ મૂકબધિર એવા શ્રી સંજયભાઈ વેચાભાઈ તડવીએ તેમનો અંગૂઠો અને ઠપ્પો મારવાની નિશાની દર્શાવીને આગામી ચૂંટણીમાં મતદાન કરવાની તત્પરતા અને ઉત્સાહ દર્શાવે છે. પોતે મૂકબધિર હોવા છતાં મતાધિકાર મળવાની સાથે જ પ્રારંભથી જ આજ દિન સુધીની તમામ ચૂંટણીઓમાં મતદાન કર્યું છે ત્યારે તેમની સાંકેતિક ભાષામાં પોતાના અન્ય મૂકબધિર સાથીઓ અને પ્રત્યેક મતદારને તેમની સાઇઝ લેંગ્વેજ થકી અચૂક મતદાન કરવાનો પ્રેરક સંદેશો પાઠવ્યો છે. ગરુડેશ્વર તાલુકાના કલી મકવાણા ગામના દિવ્યાંગ શ્રી ધર્મેશભાઈ રજનીકાંત તડવી પોતાનો પ્રેરક સંદેશ આપતા કહે છે કે લોકશાહીના મહાપર્વમાં સૌએ મતદાન કરવું જોઈએ. હું દિવ્યાંગ હોવા છતાં દર વખતની ચૂંટણીમાં મતદાન કરવા જાઉં છું. તારીખ 28 ફેબ્રુઆરી 2021ના રોજ યોજાનારી ચૂંટણીમાં અવશ્ય મતદાન કરવાની સાથે સૌ કોઈને મતદાનમાં ભાગ લેવાની તેમણે હિમાયત કરી છે. તેવી જ રીતે મકવાણા ફળેના રહીશ સુશ્રી પુષ્પાબેન કિરણભાઈ તડવીએ કહ્યું છે કે હું જન્મથી જ જમણા પગે દિવ્યાંગ છું, પરંતુ જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે મતદાન કરવાનું ચૂકતી નથી. મતદાનના દિવસે મતદાન કરવાનું ચૂકશો નહીં તેવો પ્રેરક સંદેશો તેમણે પ્રત્યેક મતદારને આપ્યો છે. જુનોદ ગામના નિશાળ ફળેના રહીશ શ્રી અશ્વિનભાઈ મણિલાલભાઈ તડવી કહે છે કે હું જન્મથી જ બંને પગે દિવ્યાંગ હોવા છતાં એક પણ વાર એવું નથી બન્યું કે તેઓ મતદાનથી વંચિત રહ્યા હોય. લોકશાહીના મહાપર્વમાં પોતાના મતાધિકારને અવશ્ય ઉપયોગ કરવા અને બીજાઓને પણ મતદાન કરાવજો તેવી લાગણી સાથે મતદારોને અપીલ કરી હતી. તેવી જ રીતે નાંદોદ તાલુકાના જીતનગર ગામના જૂના ફળિયાના રહેવાસી સુશ્રી જ્યોત્સનાબેન સુકાભાઈ વસાવે જમણા પગે દિવ્યાંગતા હોવા છતાં દર વખતે ચૂંટણીમાં મતદાન કરવા જાય છે. તેઓ કહે છે કે અત્યાર સુધીની તમામ ચૂંટણીમાં મતદાન કર્યું છે અને આગામી 28 ફેબ્રુઆરીના રોજ પણ અવશ્ય મતદાન કરશે તેવા દ્રઢ નિર્ધાર સાથે આપ સૌને પણ મતદાન કરવા માટેની પ્રેરણા આપી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17. હું રિદ્ધિ સોની બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીમાં અસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામગીરી બજાવું છું. હું દર વખતે જ્યારે પણ ચૂંટણી હોય ત્યારે અચૂક મતદાન કરવા જાઉં જ છું. હું દ્રષ્ટિહીન છું. જ્યારે
નાનપણમાં મેં મારી દ્રષ્ટિ ગુમાવી એ પછી પણ જ્યારે જ્યારે રાષ્ટ્ર નિર્માણ માટે ચૂંટણી કે એવી કોઈ બાબત હોય ત્યારે હું અચૂક એવા ભાગ લઉં જ છું. તો મારી દરેક લોકોને નમ્ર અપીલ છે કે તમારે પણ મતદાન કરવા જવું જ જોઈએ, કારણ કે એ આપણી ફરજમાં આવે છે અને એ રીતે આપણે ક્યાંક ને ક્યાંક રાષ્ટ્ર નિર્માણમાં આપણો ફાળો આપી શકીએ છીએ. એટલે તમામ લોકોને મારી નમ્ર વિનંતી છે કે મતદાન કરવા તો